પચ્ચીસ દિવસથી પાણી ન મળતા થરાદ વાવના ખેડૂતોએ કેનાલમાં ઢોલ વગાડીને વિરોધ કર્યો કેનાલમાં ઢોલ વગાડી રસ્યો રૂપાળો રંગરેલિયાના સુર લાવ્યા ભોરોલમાંથી નીકળતી અને વાવના છેલ્લા પચીસ દિવસથી પાણી નહીં મળવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો ખેડૂતોએ કેનાલમાં ઢોલ વગાડી અને રસીઓ રૂપાળો ગીત ગાઈને વિડીયો વાયરલ કર્યો અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ નર્મદા વિભાગના પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે આ વખતે ખેડૂતોએ કંઈક અલગ અંદાજમાં વિરોધ કરી નર્મદા વિભાગના અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તીક્ષ્ણ ઘા માર્યા અઢાર જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા યુવતી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સગા માસીના દીકરાએ એક તરફી પ્રેમમાં છરીના ઘા માર્યા સાસણનો કિશનગીરી દિનેશગીરી સાસણથી કેશોદ આવ્યો લગ્ન માટે બોલાચાલી કરી અને છરીના ઘા જીક્યા કમ્પલેનમાં વયા ગયા અને મારી બેન સાબુ લેવા ગઈ તિયા દરમિયાન એને મારી ઉપર હુમલો કર્યો જબરદસ્તી કરવાની કોશિશ કરી પછી મારી ગળકી દબાવી દીધી પછી મને મારવાનું ચાલુ કરી દીધું એને મારી આરે જબરદસ્તી લગ્ન કરવા હતા અને મેં પાડી ના આવ મને એ પેલા બ્લેકમેલ કરતો કે તારે મારી હારે જ લગ્ન કરવા જો છે મારા પપ્પા નહીં હોય ત્યાં હું તને મારીને દાટીને વયો જાય એવી બધી અવરનવર ધમકી દેતા જો કે મારા માસીનો છોકરો હતો એટલે અમે ભાઈ બહેનના બધાને ફોટાઈ હોય કિશન કરીને મારો હાડુભાઈનો છોકરો છે એ આવ્યો હતો કાલે અને અમે કોઈ ઘેરે હાજર નહોતું અને બેને છૂંબ ઝઘડો થયો અને હુમલો કર્યો કારણ મને કાંઈ કીધું નથી આવ્યું ખબર જ નથી છે તો મને ખબર નહીં મારી હોય વલસાડના ગામના બજારમાં બસ અને બાઇક ચાલક વચ્ચે બબાલ થઈ ગઈ ગામના મુખ્ય બજારમાં એક ખાનગી બસ ચાલક અને બાઇક ચાલક વચ્ચે કોઈ મુદ્દે બબાલ થઈ બંને વચ્ચે શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો આ દરમિયાન બાઇક ચાલક અને તેના સાથીઓએ ભેગા થઈ અને બસના ચાલકને જાહેરમાં જ ઢોર માર માર્યો આમ યુવકો ભેગા થઈ અને બસના ચાલકને ભરબજારમાં લાત ધૂસા અને પ્લાસ્ટિકની પાઇપ વડે મારતા દોરધામ મચી ગઈ જો કે આ મામલે બનાવની જાણકારી થતા જ રાત્રે પણ બંને પક્ષોના ટોળા એકત્ર થયા ભિલાડ પોલીસે ટોળાને શાંત કરવા મામલો થાળે પાડ્યો અજાણ્યું માણસ મદદ આવે તો સાવધાની રાખજો વડોદરામાં એટીએમ કાર્ડ બદલી ઠગાઈ કરવાનો મામલો સામે આવ્યો છે શહેરના જકાતનાકા પાસે રહેતા રાજેશભાઈ ઘરેથી જ્યારે નીકળી પોતાના જમાઈ પાસેથી બેંકનું એટીએમ કાર્ડ લઈ પંદર હજારની રોકડ રકમ ઉપાડવા માટે ગયા જ્યાં પંદર હજારની રકમ ન નીકળતા રાજેશભાઈએ તેમના જમાઈને ફોન કર્યો હતો એ દરમિયાન ભેજાબાજ પાછળ ઉભો હતો મદદ કરવાના બહાને રાજેશભાઈની નજર ચૂકવી ભેજાબાજે એટીએમ કાર્ડ ચેન્જ કરી લીધું પછી આરોપીએ એટીએમ કાર્ડ દ્વારા પંદર હજારની રોકડ રકમ ઉપાડી લીધી જમાઈના મોબાઈલ ફોનમાં મેસેજ આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી ત્યારબાદ રાજેશ પોલીસને જાણકારી આપી પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી અમદાવાદના એસવીપીઆઈ એરપોર્ટના કન્ટેનર બોક્સ પાર્ક પર આકર્ષક કળાનું નવું નજરાણું જોવા મળશે એસવીપીઆઈ એરપોર્ટ મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવોમાં અભિવૃદ્ધિ કરવા સતત અગ્રેસર રહ્યું છે ત્યારે એરપોર્ટ પર દેશ વિદેશથી આવતા મુસાફરો ગુજરાતની અસ્મિતાનો જીવંત અનુભવ કરી શકે તે માટે નવા ઝોનમાં પેઇન્ટેડ કન્ટેનર્સને ઉત્તમ ડિઝાઇન કરાયા છે બોક્સ પાર્ક વિસ્તારમાં કન્ટેનર્સને વિખ્યાત કળા શૈલીઓ સાથે લોકલ ટચના ફ્યુઝનથી કંડારવામાં આવ્યા છે જેમાં ટર્મિનલ એકના પ્રસ્થાન વિસ્તારને કલાકારોએ બાંધણી કળા ગીરના પ્રખ્યાત એશિયાટિક સિંહ વૈશ્વિક કળાના ઉત્તમ નમૂના સમાન પતંગોત્સવ કચ્છી ભરતકામ વગેરેની ગ્રાફિક આર્ટના રૂપમાં આવરી લઈ શ્રેષ્ઠ આર્કિટેક્ચરનું પ્રદર્શન કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સી ઓફ સેલ્ફીને વધુ સુંદર બનાવવા માટે કેનોપીમાં સોથી વધુ છોડ અને તેની આસપાસ બેસવાની જગ્યા બનાવવામાં આવી આ નવા બોક્સ પાર્ક પરથી હરિયાળી વચ્ચે પ્રિયજનોને વળાવવાની ક્ષણો જીવંત અને યાદગાર બની રહેશે તો અત્યારે આટલું જ નમસ્કાર